56 દિવસના લોકડાઉન બાદ આજથી લોકડાઉન હળવું કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લાના કાલાવડના બજારોમાં વેપારીઓથી માંડી ગ્રાહકોની ચહલપહલ જોવા મળી રહી છે. જામનગરના જિલ્લાના કાલાવડના બજારોમાં લોકો ઉમટી પડ્યા. સોમવારે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેને લઈને કાલાવડના રાજમાર્ગો પર વાહન ચાલકો માસ્ક પહેરીને નીકળતા જોવા મળ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડમાં આંટો રિક્ષા પણ રાબેતા મુજબ ચાલુ કરાવવામાં આવી છે. લગભગ 2 માસના કોરોના વાયરસના લોકડાઉન દરમિયાન પાન મસાલા અને તમાકુની દુકાન બંધ રહેવાથી પાનબીડી અને તમાકુના વ્યસનીઓ ખૂબ જ પરેશાન થયા હતા. ખાસ કરીને મોટી ઉંમરના લોકો, જેઓ બીડી અને તમાકુનો ભારે વ્યસની હોય છે, અને મોટી ઉંમરની મહિલાઓ જે વર્ષોથી બજાર વ્યસનીમાં બાંધણી હોય છે, તે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાન મસાલાની દુકાનો, આઈસ્ક્રીમ પાર્લર તેમજ સલૂન પણ ખુલ્લી રહી છે. સાથોસાથ એસટી બસની સેવા પણ ચાલુ કરી દેવામાં આવી છે. ચાની લિજ્જત માનતા લોકો જોવા મળી રહ્યા છે. છેલ્લા 56 દિવસથી લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરી રહેતા કાલાવડવાસીઓમાં સ્વયં શિસ્ત જોવા મળી રહ્યું છે. મોટાભાગના રાજમાર્ગો પર દુકાનો ધમધમી રહી છે. હર્ષલ ખંદેડિયા, જયરેશ જામનગર.